જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે મતદાન શરૂ. જસદણ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાન શરૂ. કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઈ નાકિયાએ પોતે છકડો ચલાવતા છકડો રિક્ષા ચલાવીને પોતાના પરિવાર સાથે માતાજીના મંદિરે દર્શન કર્યા. આસલપુર ગામના ઠાકર મંદિરે દર્શન કરીને આસલપુર પ્રાથમિક શાળામાં અવસરભાઈએ પ્રથમ મતદાન કર્યું હતું. અવસર નાકિયાએ પોતાની જીતનો વિશ્વાસ કર્યો હતો. મતદાન કરવાનો અનુભવ કેવો? આજે વિંછિયા અને જસદણની જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે મેં જેને જેને જ્યારે જ્યારે મત આપ્યો છે ત્યારે એનો વિજય થયેલો છે. અને આજે મારી પોતાની ઉમેદવારી છે અને આજે મેં કોંગ્રેસ તરફી જે મતદાન કર્યું છે અને મારા પોતામાંથી મતદાન કર્યું છે અને વિંછિયા અને જસદણ બંને તાલુકાની જનતાની સાથે મેં મતદાન કર્યું છે. અને આ જે મતદાન કર્યું છે એ કોંગ્રેસ તરફી કર્યું છે અને આ કોંગ્રેસનો ગઢ હતો અને કોંગ્રેસનો ગઢ રહેવાનો છે અને કોંગ્રેસનો ગઢ જળવાઈ રહેવાનો છે. અમને પૂરો વિશ્વાસ છે, અમારો આત્મો એમ કહે છે કે કોંગ્રેસ એમણે આમ જળવાઈ રહીશીએ. અવસરભાઈ, આજનો દિવસ ખૂબ મહત્વનો છે, લોકશાહીનો વધારે માત્રામાં થાય એ માટે શું કહેશો તમે મતદારોને, કેવી રીતે અપીલ કરશો? આજે અપીલ તો લગભગ ગ્રામ્ય વિસ્તારની માલપા, તમામ ગામની માલપા, 105 ગામની માલપા, મેં રૂટ જે ગોઠવ્યો હતો એ તમામ ગામની માલપા, તમામ સમાજના આગેવાનોએ અમારે સન્માન ઢોલ નગારા સાથે કરેલું હતું અને તમામ મતદારોનો અમે આભાર માનવી છીએ. અને તમામ મતદારો એવું કીધું હતું કે હવે અમારા ગામમાં તમે આવ્યા, હવે બીજા ગામમાં તમે જાય જાવ, બીજી વખત ધક્કો ન ખાતા આ અમે તમને ખોબે ને ધોબે કે મત આપ્યો એવો તમામ સમાજનો અવાજ એવો હતો. એ માટે તમે શું કહેશો? મતદાનની ટકે મતદાનની જે ટકાવારી રહી એ આ ભાજપમાં જે વ્યાજ ગયા છે એનો રોષ છે, એટલે ટકાવારી વધશે અને કોંગ્રેસ તરફી વધવાની છે. જીતુ રાદડિયા, KTV ન્યૂઝ ગુજરાતી, જસદણ.